2014 માં સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્રમાં ભાજપની સત્તા આવી. ગુજરાતનો વતની હોવાને કારણે નરેન્દ્ર મોદીને ગુજરાતની જનતાએ ખોબલે ખોબલે મત આપ્યા અને પ્રધાનમંત્રીની ખુરશી સુધી પહોંચાડવા 26માંથી 26 લોકસભા બેઠકો અર્પણ કરી દીધી હતી. મોદી પ્રધાનમંત્રી બની ગયા, પરંતુ ત્યારબાદ શરૂ થયો કોંગ્રેસના ધારાસભ્યોનો ભાજપ શરણમ ગચ્છામિ ખેડ અને એક પછી એક 15 ધારાસભ્ય કોંગ્રેસને બાય બાય કહી ભાજપમાં સામેલ થઈ ગયા. પરંતુ તેમાંથી સૌથી વધુ ફાયદો થયો માત્ર કુંવરજી બાવળિયાને. કુંવરજી રાજ્ય સરકારમાં હાલ કેબિનેટ મંત્રી છે, જ્યારે બાકીના ધારાસભ્યોમાં હકુબા જાડેજા અને સી કે રાહુલજી સિવાય કોઈ ધારાસભ્ય પણ બની શક્યું નથી. લોકસભા ચૂંટણીના રણટંકાર વચ્ચે કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરવાની સિઝન જાણે પુનઃ શરૂ થઈ ગઈ છે. માણાવદરના કોંગ્રેસી ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં સામેલ થઈ ગયા, તો દ્રાગંદ્રાના પરસોત્તમ સાબરિયાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. પરંતુ 2014 બાદ જે લોકોએ મોટા ઉપાડે કોંગ્રેસ છોડી તેમાંથી માત્ર ગણ્યા ગાંઠ્યાનું જ કદ વધ્યું છે, બાકીના ઊંધા માથે પટકાયા છે તેમ કહીએ તો ખોટું નથી. કુંવરજી બાવળિયા કોળી સમાજના પ્રભુત્વને કારણે કેબિનેટ સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્રમાં ભાજપની સત્તા. તેમને હાલ ઔદ્યોગિક નિગમમાં ચેરમેન બનાવી બેસાડી દેવામાં આવ્યા છે, જ્યારે બાકીના ભાજપના મોવડી મંડળ પાસે પદ માટે આટાફેરા મારે છે અને મોટી આશાએ ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના સંગઠનના હોદ્દેદારો કે અન્ય દિગ્ગજ નેતાઓ પણ વળતરની અપેક્ષા રાખીને બેઠા છે, પરંતુ તેમને કોઈ કંઈ પૂછતું જ નથી. ચૌદથી 2019 વચ્ચે કુલ 15 કોંગ્રેસી ધારાસભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો, તેમાં દ્રાગંદ્રાના પરસોત્તમ સાબરિયા, માણાવદરના જવાહર ચાવડા, ઊંઝાના ડોક્ટર આશા પટેલ, જસદણના કુંવરજી બાવળિયા, વિરમગામના ડોક્ટર તેજશ્રી પટેલ, સિદ્ધપુરના બળવંતસિંહ રાજપૂત, જામનગરના રાઘવજી પટેલ, સાણંદના કરમશી પટેલ, ગોધરાના સી કે રાહુલજી, માણસાના અમિત ચૌધરી, ઠાસરાના રામસિંહ પરમાર, અબડાસાના છબીલ પટેલ, જામનગરના ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિજાપુરના પીઆઈ પટેલ અને બાલાસિનોરના માનસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. જેટલા કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં ગયા તેમાંથી માત્ર ગણ્યા ગાંઠ્યાને જ ફાયદો થયો છે, પરંતુ કેટલાક ભાજપમાં આવ્યા પરંતુ ભાજપે તેમને ટિકિટ તો ન આપી પરંતુ તેમના પુત્રને ટિકિટ આપી હતી. તેમાંના એક હતા સાણના કરમશી પટેલના પુત્ર કનુ પટેલ, કે જેઓ 2017માં ભાજપની ટિકિટ પર વિજેતા બન્યા હતા. રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, બીટીવી ન્યૂઝ.